કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા નર્સિંગના વિદ્યાર્થીઓને પરિપત્ર લખી કોવિડની કામગીરીમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ આ કામગીરીમાં જોડાયા હતા, જેમાં સીએમ પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓને તેના માટે હજુ સુધી ચૂકવણી કરવામાં નથી આવી. સરકાર દ્વારા એક દિવસના 400 રૂપિયા લેખે એક મહિનાના 12,000 રૂપિયા પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ વિદ્યાર્થીઓને તેનો પગાર ચૂકવવામાં આવ્યો નથી, જે હેતુથી સિવિલમાં વિદ્યાર્થીનીઓ એકત્રિત થઈ હતી, જ્યાં તેમણે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી હતી. તેમનું કહેવું છે કે 4-5 વાર રજૂઆત કરી પણ હજુ સુધી અમને પગાર ચૂકવવામાં આવ્યો નથી. સીએમ પટેલ કોલેજ ઓફ નર્સિંગ ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છીએ. જ્યારે કોવિડ મહામારી જાહેર કરવામાં આવી ત્યારે સ્ટાફની ખૂટ હોવાને લીધે એઝ અ નર્સિંગ સ્ટુડન્ટ અમને લોકોને કોવિડમાં કામ કરવાની ફરજ બજાવવા માટે ગવર્મેન્ટનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. એ પરિપત્ર પ્રમાણે અમે 45 દિવસ સુધી કોવિડમાં કામ કર્યું છે. એ પરિપત્ર અનુસાર અમને લોકોને સેલેરી પ્રોવાઇડ કરવાની હતી, પણ એ સેલેરી હજુ પણ અમને આપવામાં આવી નથી. એ માટે અમે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અને નર્સિંગના હેડ ડિપાર્ટમેન્ટના બધા જ કર્મચારીઓને રજૂઆત કરેલી છે, પરંતુ અમારી રજૂઆતને આગળ પહોંચાડવામાં આવી નથી. અમે અમારા બધા જ ડોક્યુમેન્ટેશન વર્ક કમ્પ્લીટ કરી અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને આપેલું છે, છતાં પણ અમારી સેલેરી હજુ સુધી આવી નથી. નહીં આવે તો અમે ગાંધીવાદી પદ્ધતિને અપનાવશું. અમારા માટે જે ગુજરાતની જનતા છે એની સેવા કરવી એ પહેલી પ્રાયોરિટી છે, પરંતુ અમે મૌન રહીને અમારી સેલેરીની દરખાસ્ત કરતા રહીશું. અમે 40-42 લોકો છીએ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.